ધાંગધ્રા સ્ટેટ એમની જેલમાં એક જણો પોલીસમાં નોકરી કરતો હતો. નામ હતું એનું નામ દેહ. 3 રૂપિયા પોલીસનો પગાર સાહેબ. એની તર ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને એમાંલી સમય મળે કૃષ્ણ ભજન કરવાનો. કૃષ્ણના નામ ઉપર માણા ગાંડો બની ગયેલો. એમાં ટૂંકી વાત લઈ લો, મને પ્રસંગ યાદ આવી ગયો એટલે. જસભાઈ માણા રાતે બરોબર જેલ ઉપર પહેરો, ઘરેથી નીકળો, જેલે જતો હતો. એમાં રસ્તામાં એક ભાઈ મળ્યા. દેહળ ભગા દેહળ, કે જય માતાજી ભાઈ, જય માતાજી. કઈ બાજુ? આજ મારી નોકરી છે, રાતનો પહેરો છે. કેમ કે હા, કેમ હતું બાપા? કે કાંઈ બીજું કાંઈ નથી, પણ હું તો તમને વાયક દેવા આવતો છું. કે શેનું? કે આજે રાતે કુંભારવાડામાં ભજન છે. દેહળ રોઈ પડ્યો કે બાપા આજની નોકરી છે, નહીતર બે વાણી કરવા આવત. ભાઈ લેતો નથી, છતાં મારા નાથની કાળિયા ઠાકરની જે ઈચ્છા હશે એવું થશે. ટૂંકમાં દેહળ જેલે આવ્યો. બેરકો તપાસી, બેરકની જવાબદારીઓ હોપાણી, ચાવ્યું હોપાણી. રાતના 11 વાગ્યા, દેહળ બેહતો નથી, હખ નથી દેહળ. એમાંના સાથે નોકરી કરનારા મિત્રોએ કીધું કે દેહળ આજ ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડે? કે તને હખ નથી એટલે. કે હા, ભજન છે દેહળ. અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવ્યોની જોડીઓ અમારી પાસે, અને બે ભજન કરીને ઉયાય અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને હાચ નહીં આવવા દે. દેહળ કહે છે, ધાંગધ્રા સ્ટેટની જેલ છે હો બાપા. સર અજીતસિંહ, સર અજીતસિંહ દેશપ્રેમી રાજા હતા. રાજકુમાર કોલેજમાં લઈ ભણ્યા પછી 12 નીકળ્યા, રાત તિલક થયું સાહેબ, તો એણે આપણી જેવા કપડાં કે રાજાનો પોશાક નહોતો પહેર્યો, મિલિટરીના જ કપડાં સર અજીતસિંહ પહેરતા હતા. જૂનાગઢ નવાબથી લઈ અને ઠેઠ તમે પાવાગઢના નવાબ સુધી વયા જાઓ અને એ રજવાડાની અંદર તમે સર અજીતસિંહનું નામ આપો એટલે બધાને માથું ઝુકાવવું પડે એવો જેનો ઝાંકો હતો. એટલે દેહળ પીવે છે કે બાપા ભૂલ ન પડે દોસ્ત, તો તને નકર રાત નહીં જાય, જા બે વાણી નાખ્યા. રાહત આને બરોબર સાવ્યું હોપી અને દેહળ છટકી ગયા. સીધા કુંભારવાળાના હાથમાં રામસાગર લઈ લીધું. રામસાગર આવ્યા પછી નોકરાની કોને પડી છે? નરસિંહ મહેતાને જો એના બાપનું હરાદ હૈયે રે તો દેહળને પછી જેલ હૈયે રે. ઈહાડા ગયા હાથમાં રામસાગર આવ્યો, કૃષ્ણના નામનો તાર બંધાવો ભાઈ. પછી એક પછી એક ભજનની ચડિયું મળી પડવા. ઈહાડા ગયા 12, હાડા 12 એક, અને દોઢનો જો ડંકો વાગ્યો તો ધીમે 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 કરતી એમ કેવા ઘોડાની પડખલી હોંપલાની ધમા બગડતા ધમા ધમા બગડતા ધમા ધમા બગડતા ધમા. સર અજીતસિંહ 11 પહેરેદાર સાથે જેલના ચેકિંગમાં રહેતા. જેલની બહાર ઉભા ઉભા એમ કહેવાય કે અવાજ કરો દેહળ, એ દેહળ. જસુભાઈ અંદરથી અવાજ આવ્યો, જી સરકાર. દેહળ બોલો છો? હા બાપુ. બાર આવો, તમારી બુક લેતા આવો, તમારી ચોપડી લેતા આવો. જેલનો દરવાજો ખુલ્યો, દેહળ આવીને હાથમાં ચોપડી આપે છે કે લ્યો બાપા. સર અજીતસિંહ હાજરીની સાઈન કરી, ફાનસનું અજવાળું, બુક બંધ કરી લ્યો દેહળ, જાઓ મારો બાપા. દેહળ અંદર, જેલનો દરવાજો બંધ. જેવા દેહળને અંદર જાવ, જેલનો દરવાજો ભાઈ બંધ. જો હવે સાંભળજો, જે માણસે આના કાન ભંભેર્યા હતા સર અજીતસિંહના, એ ત્યારે ઘોડા ઉપર હાજર હતો, એની સામે અજીતસિંહને નજર ન પડવું, બોલ્યા નથી, પણ ઈશારો થયો, આંખે વાત કરી લીધી કે લે તું કહેતો હતો ને કે ભજનમાં ગયો, આ તો અહીંયા છે. જેવી એને ઈશારત થઈ એટલે ઓલાએ બીજાને ઈશારત કરી, બે ઘોડા છૂટ્યા. ઈ બે કુંભારવાળા જોયું તો ત્યાં રામસાગર રમાડે દેહળ, ઘોડા પાછા ફેર્યા, પાછા ઈશારા થયા કે તો ન્યા છે દરબાર. હા બાપા, હાલો થોડાક આ બાજુ. ઈ વળતા ભાઈ ઘોડા લીધા અને અવાજ સાંભળાતો હતો ન્યા ઘોડા ઉભા રહ્યા, કીધું દરબાર સાંભળી લ્યો, આ અવાજ દેહળ નો છે, આ ભજન દેહળ ગયો. શું વાત કરો? હા, વાળો ઘોડા પાછા. ઘોડા પાછા વેળા, પાછા જેલે ફરી વાર અવાજ, દેહળ. જી સરકાર. ખેરિયત બેટા, ખેરિયત બાપુ. તમારી જેવી સરકાર હોય ને અમારે શું બીજું જોવાનું હોય? આ કોણ બોલતો હતો? ફરીવાર ઈશારત થઈ કે લે સાંભળ, અહીંયા છે. હવે ઓલો એમ કે બાપુ ફરીવાર જેલે પાસા આવ્યા એની કરતા કુંભારવાળો ક્યાં આગો છે? ન્યા જે આવો તો હું વાંધો. સાંભળજો જવાબી માણસનો, કે જેલ મારી છે, ન્યા મારે હાજરી જોવાની હોય
ताकि कोई ना पास्त्रो मारे खोलवाना ना होए जेल मारी छे। अबे घटना ये भी घटे के मोटे परोटिए दरबार मेले पधार्या अने देहळ जेले पधार्या आवी ना मित्रों ने कीधु के का भाई के शू का भाई के काई घटना कोई आयु तू के देहळ शू बात करे छे तू 12 वागे भई आयो ते हम अमे तन चावियो आप 1:30 वागे दरबार आया आ तारी बुक तू बुक लेन गयो दरबारे साइन करी पाछो देखाड़ी का साइन आज ने हाजरी देहळ ध्रुजी गयो जसु શું વાત કરો છો હું ભજન માં લઈ આવ્યો છું દોસ્ત કે દેહળ શું કહે છો કે હા હવે મને ઈ દેખાડો દરબાર ક્યાં ઊભા થા ડેલી ખોલી અને કીધું કે આ ઘોડાના લાબલા પીડા જ્યાં દરબાર ઊભા થા ત્યાં ની ઘોડી ઊભી થી હું ક્યાં ઊભો છો કે આ પગલા પીડા હગડી તારા છે આ હગડ તારા છે કીધું દેહળના હાથમાં લે ચોપડી પડી ગઈ અને પગલામાં લે ધૂળ લઈ લઈ દેહળ પોતાના મસ્તક ઉપર મીડો ચડાવા ત્યારે એના પોલીસ મિત્રોએ કીધું કે દેહળ શું કરશો કે વાલા હું હાલ્યો આવું છું આ મારા પગલા નથી આ મારા દ્વારકાધીશના પગલા છે એ મારા દ્વારકાધીશના પગલા છે ઈ જ શબ્દ છૂટ્યો પણ હારે નોકરી કરવા વાળા હતા ને આંખમાંથી આહુડાની ધાર થઈ દેહળ હવે નોકરી રે નોરે એની એમને પરવા નથી દોસ પણ અમે કોકને સાતી ઠોકીને કહી શકશો 1.5 કલાક દ્વારકા વાળાને હારે અમે નોકરી કરેલી છે ખાલી દેહળ નીકળી ગયો રાજભવનમાં આવીને માણસોને કહે છે કે દરબાર સાહેબને મળવું છે પણ હજી દરબાર સાહેબ સુવાઈ ગયા છે કે ને કેવો દેહળ આવ્યા છે ઈ માણસો સાથેની વાતચીત દરબાર સાંભળી ગયા અને પોતે બારા આવે છે સર અજીતસિંહ દેહળને પૂછે છે હો દેહળ કેમ મારો બાપ કે બસ બાપ મસ્ત કામકાજ કા કે આ બાપ શું કે બાપુ બધા નોકરી લેવા આવે હું તમને દેવા આવ્યો છું કડીલી પટો છોડી દરબારના પગમાં મૂકી દીધો કે લ્યો બાપુ આજથી નોકરી તમને અર્પણ અરે દેહળ દોસ્ત તારું નામ એવું તારી નોકરી એવી તારી ઉપર મને માન છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહળ ભલે બધાય કે પણ મેં તને કોઈ દી કઈ કીધું એક દાખલો તો દેહળ બતાય તારી જેવા માણસને મારા રજવાડામાં જરૂર છે કે બાપુ બધું સાચું પણ હવે નોકરી નથી કરવી અરે દેહળ કોક કે તો એટલું જ ને કે મારે રાતનું જેલે એમ કહેવાય મેલેથી જેલે આવવું પડે એટલું જ ને કે બાપુ એટલે જ કે કેમ કે તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય મારે કેમ પહોળ કરવો ઓલાને ઠેઠ મારી એક નોકરી હાટું મારા બાપને વૈકુંઠમાંથી ધક્કા થાય તો મારી નોકરી બચાવી એક તો હોય તો એક મારું પેટ નહીં ભરી શકે ઈ આજથી દરબાર હું નોકરી મૂકું છું ધાંગધ્રાજ આવને તે મિલિટરી કેમ્પની સામે દેહળ ભગતની વાય આ વાતને મૂળ 80 વર્ષ થયા આ 80 વર્ષ પહેલાં જોઈ આવતો હોય એના અંદરના હાકલા કહેવાય છે આપ બધા ગોર કરો છો ને ગાય માટે એ આપણે નથી કરતા સાહેબ ઈ આવી જતો છે ઈ કહેતો છે ઉઠ મારી ગાવડિયું છે માટે તારે ઊભું થવાનું છે આ એની કૃપા છે એટલે આપણે લહેર કરીએ છીએ